સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 3. જો ટેન એ પ્લસ બી બરાબર વર્ગમૂળ 3 અને ટેન એ માઇનસ બી બરાબર 1/ વર્ગમૂળ 3 હોય તો 0 એ પ્લસ બી = 90°. તો એ પ્લસ બી સરવાળો છે ને એ 0 થી 90 વચ્ચે છે. પછી એ ગ્રેટર ધેન બી એટલે એ ખૂણો છે ને એ બી કરતા વધારે છે, તો એ અને બી શોધો, બરાબર છે. તો એનો મતલબ શું થયો કે આપણે છે ને આ બે કિંમત જોવી પડશે. તો ટેનની કિંમત વર્ગમૂળ 3 ક્યારે આવે એ જોઈએ. તો ટેન છે એની કિંમત વર્ગમૂળ 3 ત્યારે આવશે જ્યારે 60° હશે ત્યારે, બરાબર છે. તો ટેન 60° બરાબર થાય વર્ગમૂળ 3. અને ટેનની કિંમત 1/√3 ક્યારે આવે તો એ છે 30°. ટેન 30° થશે 1/ વર્ગમૂળ 3. અને ટેન 30° બરાબર થાય 1/√3. હવે અહીંયા શું આપ્યું, ટેન એ પ્લસ બી બરાબર વર્ગમૂળ 3. તેનો મતલબ શું થશે, એ પ્લસ બી બરાબર થશે 60°. એ પ્લસ બી બરાબર 60°. અને અહીંયા શું આપ્યું છે, એ માઇનસ ટેન એ માઇનસ બી બરાબર 1/ વર્ગમૂળ 3. તો અહીંયા એ માઇનસ બી બરાબર થશે 30°. તો એ માઇનસ બી બરાબર થશે 30°. આ બંને સમીકરણો સરવાળો કરીએ લોપની રીતે, બરાબર. લોપની રીતે સરવાળો કરતા, બરાબર. આ તમે પ્રકરણ 3 શીખી ગયા છો દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેવી રીતે લાવવાનો. તો બંનેનો સરવાળો કરીએ તો એ વત્તા એ, તો 2b - b તો 0 થઈ જશે, હું લખતો નથી અહીંયા. અને 60 + 30 તો થશે 90°, બરાબર. એટલે કે 2 = 90°. હવે 2 અહીંયા ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. તો એ બરાબર 90°/2. 45° 90 થાય, તો ખૂણો એ આવશે 45°. હવે એના પરથી આપણે બી શોધવાનો છે. તો કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ, બરાબર. તો ધારો કે આપણે આ પહેલા સમીકરણમાં મૂકીએ, તો એની જગ્યાએ 45 + b = 60°. 45 બરાબરની સામે જશે માઇનસ થઈ જશે, તો બી બરાબર 60 - 45°. 60 - 45° થાય 15°. તો બીજો ખૂણો બી આવી ગયો 15°, બરાબર. એ 45° અને બી 15°. જે આપણને અહીંયા એ અને બી શોધવાનું કીધું હતું, તો બંનેનો જવાબ આવી ગયો. એના પછી આપણે લઈએ દાખલા નંબર 4, બરાબર. તો નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો, તમારા જવાબની યથાર્થતા ચકાસો. તો અહીંયા 5 આપ્યા છે એ સાચા છે કે ખોટા એમ. તો પહેલું છે sin a + b = sin a + sin b, બરાબર. તો ખૂણાનો સાઇન એ ઇન્ડિવિજ્યુઅલ સાઇનના સરવાળા બરાબર થાય, બરાબર. તો આ થાય છે કે નહીં જોવું હોય તો આપણે શું કરીએ, બે ખૂણા લઈએ 30 અને 60. તો 30 અને 60 બંનેનો સરવાળો થાય 90, બરાબર. અને ત્રણેની કિંમત છે 30, 60 અને 90 એના સાઇન એની, બરાબર. તો પહેલાં શું લઈએ આપણે, 60 તો 30 + 60 કે 60 થાય. એની કિંમત શું આવે આપણે જોઈએ, તો 60 ની કિંમત છે 1, બરાબર. અને આપણે જમણી બાજુની જોઈએ, આ ડાબા લઈ લીધું, જમણી બાજુમાં 60 + 60 તો 30 + 60 = 60, આ બધું અંશમાં જ છે, બરાબર. 30 ની કિંમત 1/2, 60 √3/2, તો 1/2 + √3/2, બરાબર. છેદ સરખો આવી ગયો સામાન્ય લઈએ તો 1 + √3/2. તો ડાબી બાજુ બરાબર 1 આવે, જમણી બાજુ બરાબર 1 + √3/2, તો આ બંને સરખા નથી. એટલે આ વિધાન છે અસત્ય છે, બરાબર છે. પહેલું છે એ અસત્ય છે, અસત્ય એટલે ખોટું છે, સત્ય એટલે સાચું છે. પછી બીજું છે, જેમ જેમ થીટાનું મૂલ્ય તેમ તેમ sin θ મૂલ્ય વધે છે, બરાબર. તો અહીંયા જોઈએ sin θ, અહીંયાથી ખૂણો વધે છે 0 થી 30, 30, 45, 60, 90, તો વધી રહ્યો છે. તો એ જ રીતે 0 થી લઈને 1 સુધી ખૂણા સાઇન જે ગુણોત્તર છે સાઇન એ પણ વધે છે, બરાબર. 1/2 એટલે 0.5 આવશે, પછી 1/√2 આવશે, આના કરતાં વધારે, આના કરતાં વધારે, બરાબર. તો વધતું જાય છે, બરાબર છે. તો અહીંયા કીધું થીટાનું મૂલ્ય તેમ sin θ મૂલ્ય વધે છે, તો આ છે સત્ય, સત્ય છે. પછી ત્રીજું છે, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ cos θ મૂલ્ય વધે છે. તો cos માટે જોઈએ તો ખૂણો આ દિશામાં વધી રહ્યો છે,
જીરો થી ત્રીસ, ત્રીસ થી પિસ્તાલીસ, સાહીઠ, નેવું. કોસનું મૂલ્ય એક છે અને છેલ્લે થાય છે જીરો, તો ઘટી રહ્યું છે, બરાબર છે. ધીમે તો અહીંયા આવશે, વધુ વધે છે લખ્યું છે, એટલે કે આ ખોટું છે, એટલે કે આવશે અસત્ય છે, ખોટું છે. પછી ચોથું છે, થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય, બરાબર. થીટાના કેટલા આપે છે? પાંચ મૂલ્ય આપે છે. તો અહીંયા ખાલી એક જ મૂલ્ય એવું છે પિસ્તાલીસ અંશ, જ્યાં સાઇન થીટા અને કોસ થીટા સરખું થાય છે, એટલે કે સાઇન પિસ્તાલીસ અને કોસ પિસ્તાલીસ સરખું થાય, બાકી બધામાં છે ને અલગ અલગ થાય છે, બરાબર. એટલે અહીંયા જે કીધું છે દરેક મૂલ્ય માટે થાય, તો દરેક મૂલ્ય માટે નથી થતું, ખાલી પિસ્તાલીસ અંશ માટે જ થાય છે. એટલે આ જે વિધાન આપ્યું છે ને એ છે અસત્ય. પછી પાંચમું છે, એ બરાબર જીરો અંશ માટે કોટે અવ્યાખ્યાયિત છે. તો કોટ એ જોઈએ, તો કોટે આ રહ્યો અહીંયા, જીરો અંશ માટે એ અવ્યાખ્યાયિત છે, તો આ સાચું છે. તો અહીંયા જવાબ આવશે સત્ય છે.